ડપોઈશીનો ચાર રસ્તા નજીક વિમલ પાર્ક સોસાયટી નજીક અજાણ્યા વાહન ચાલકે ગાયને અડફેટે લીધી હતી. ગાય ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડી ગઈ હતી. પગના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હોય અને સ્થાનિક રહીશો અને જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે પહોંચી ગાયને પ્રાથમિક સારવાર આપવી પડી હતી. ડભોઈ શિનોર ચાર રસ્તા નજીક હજી પણ સ્ટ્રીટ લાઇટોનો પ્રશ્ન હલ થયો નથી. પાલિકા તંત્ર રખડતા પશુઓને ઢોર ડબ્બામાં પૂરવા આજે પણ સક્ષમ બન્યા નથી. તેવામાં વધુ એક ગાય પૂર ઝડપે ચાલતા વાહનની અડફેટે આવી અને પગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. સમગ્ર બનાવ ડભોઈ શિનોર ચાર રસ્તા નજીક આવેલ વિમલ પાર્ક સોસાયટી પાસે બન્યો હતો, જેમાં અજાણ્યા વાહન ચાલકે રોડ પર પસાર કરતી એક ગાયને અડફેટે લીધી. ગાય લોહી લુહાણ હાલતમાં રોડ પર પડી ગઈ હતી અને આસપાસના સ્થાનિકો તેમજ ગૌરક્ષા દળના આશીષ રાવલ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના વૈભવ પટેલની ટીમ સ્થળ પર પહોંચી પશુ દવાખાનાથી તબીબ બોલાવીને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેને પાંજરાપોળ સારવાર માટે ખસેડાઈ હતી. ત્યાં તેને વધુ સારવાર આપવામાં આવી હતી. રાત્રિના 10:30 વાગ્યા જેવું મારા ઉપર એક કોલ આવતો કે સિનો ચોકડીથી ડભોઈ કેનલ તરફ જતા વિમલ સોસાયટીની બહાર એક ગાયને વાછેડાને ટ્રક કે ગાડીથી ટક્કર વાગી છે અને લોહી લુહાણ પડ્યું હતું, તો હું અને મારી ટીમ ત્યાં જઈને એને ડ્રેસિંગ અને એને પૂરતી જે મેડિસિન કરવાની હતી એ અમે સરકારી હોસ્પિટલના ડૉક્ટર જોડે લઈ એને પૂરતી સારવાર આપી અને એને પાંજરાપોળ ખસેડવામાં આવ્યું. હિતેશ જોશીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ડભોઈ.